બનાસકાંઠામાં કુદરત રૂઠ્યો હોય તેમ વરસાદ પાછો ખેંચાતા જ ખેડૂતોમાં ચિંતાનો માહોલ બની ગયો છે। બનાસકાંઠાના તમામ તાલુકા આજે પણ કોરા ધાકોડ પડ્યા છે। ખેડૂતોએ પાકની વાવણી તો કરી દીધી છે, પરંતુ વરસાદ ન થતા પાક બળી રહ્યા છે। પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। કેનાલમાં પાણી નથી તથા કુવા અને બોર ફેલ થઈ રહ્યા છે। જમીનના તળિયે પાણી ઊંડા જતા જ ખેડૂતો પાણીના બુંદ બુંદ માટે તરસી રહ્યા છે। છેલ્લે આશા વરસાદ પર હતી, પરંતુ એ પણ ન આવતા ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। હવે કુદરત ક્યારે મહેરબાન થશે તે જોવાનું રહે। અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા। બનાસકાંઠાના ખેડૂતોની હાલત આ વખતે બહુ કઠોળી છે। પહેલા તીડ આવ્યા, પછી કોરોના, ખેડૂતો વરસાદ નથી આવતો, વરસાદ તો બિલકુલ બનાસકાંઠામાં તો છે જ નહીં। ખેડૂતોની હાલત કઠોળી થઈ ગઈ છે, ખેડૂતો આત્મહત્યા કરવા લાગી ગયા છે। સરકાર કંઈક પગલાં ભરે એવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। બાજુ વરસાદ નથી આવતો, નહેરામાં પાણી નથી, આ વખતે તીડ પણ ઘણા આવ્યા છે, એ ઘણી બધી સમસ્યાઓ છે। વરસાદ જો હવે નહીં આવે તો આવી મુશ્કેલી છે કે જે વાવેલું જે અનાજ છે એ પણ બળવાની અણી ઉપર છે। જો 2-4-5 દિવસની અંદર વરસાદ ન થાય તો ખેડૂતોને જે તૈયાર કરી માં મૂગો જે પાક મગફળીનો છે એ બળવાની અણી ઉપર છે। એની અંદર પાણી નથી, એની પણ બહુ સમસ્યા છે। કુદરતને પ્રાર્થના કરીએ કે આ વખતે વરસાદ જલ્દી થાય અને ખેડૂતોને જે મોઢે આલો કોળિયો છે। મારું નામ સૈયદ જાકીર હુસેન જામ મહેમદ, અમે ખેડૂત છીએ। આ વર્ષે વરસાદ ઓછો આવેલ છે અને તીડ કોરોના મહામારીને લીધે આ વખત ખેડૂતોની હાલત કફોડી છે અને એમ લોકોને આત્મહત્યા કરાય એવું પોઝિશન આવી ગઈ છે। કોઈ આવક છે નહીં।